આગળ વધુ એક સમાચાર મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પહોંચી છે લીલાપુર ગામે. હવે મામલતદાર પહોંચ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ અસર પહોંચી છે, પડઘા પડ્યા છે. લીલાપુર ખાતે મામલતદારની ટીમ પહોંચી છે. વલસાડના લીલાપુરમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. લોકો મુશ્કેલીમાં હતા. ગામમાં ચક્રી ફળિયામાં મામલતદારની ટીમ પહોંચી છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ટીમ ત્યાં પહોંચી છે, કામગીરી કરી રહી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે લીલાપુર ગામે કે જ્યાં પાણી ભરાયું છે, લોકો મુશ્કેલીમાં છે અને તંત્ર ત્યાં ભાળ દેખવા પણ નહોતું આવ્યું. અને હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હવે ટીમ પહોંચી છે, મામલતદારની ટીમ પહોંચી છે ચક્રી ફળિયામાં કે ત્યાં પાણી ભરાવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો. જોકે હવે કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો સાથે વાતચીત કરવાનો પણ અમારા સંવાદદાતાએ પ્રયત્ન કર્યો હતો અને ત્યારે લોકોનું પણ કહેવું હતું કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય નથી કરવામાં આવી. છેલ્લા 2-3 દિવસથી પાણી ભરાયા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા, તો રસોઈ બનાવવાની પણ જે જગ્યા હતી તે પણ પાણીમાં ગરકાવ હતી અને તેથી લોકોને ભૂખ્યા રહેવાનો પણ વારો આવ્યો હતો. અને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા, અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા અને હવે તેના પડઘા પડ્યા છે. મામલતદારની ટીમ પહોંચી છે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. લીલાપુર ખાતે મામલતદારની ટીમ પહોંચી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા અને ચક્રી ફળિયામાં હવે ટીમ પહોંચી છે. જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, તો તંત્રની ટીમ ત્યાં પહોંચી કામે વળગી છે અત્યારે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો અવિરત વરસાદ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી, આગાહી અનુસાર જ વરસાદ વરસ્યો. જોકે અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે વલસાડમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. અને મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે. તંત્રની ટીમ ત્યાં આવી પહોંચી છે, નિરીક્ષણ કરી રહી છે, લોકોને જરૂરી માર્ગદર્શન પણ આપી રહી છે. તો આ સીધા દ્રશ્યો કે ટીમ આવી પહોંચી, ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર દેખાઈ છે અને વધુ જાણકારી મેળવે સંવાદદાતા ઉમેશ જોડાયા છે. ઉમેશ, મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે, હવે મામલતદારની ટીમ લીલાપુર આવી પહોંચી છે જ્યાં પાણી ભરાયું હતું, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કેવા પ્રકારની કામગીરી હાલમાં? જી ચોક્કસ, જે રીતે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે ગત મોડી રાતે જે લીલાપુર વેજલપુર ગામના ચક્રી ફળિયા ગામના જે ગામમાં વિસ્તારમાં પાણી ભરાયા હતા તેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ જે જિલ્લા કલેક્ટર દ્વારા આજે મંતવ્ય ન્યૂઝના અહેવાલ જોયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદાર તથા ટીડીઓને તાત્કાલિક ઘટના સ્થળે જઈને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટેની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જે અત્યારે ઘટના સ્થળ ઉપર મામલતદાર આવી ગયા છે અને જે સમગ્ર પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવી રહ્યા છે અને સાથે સાથે જે ગામજનો છે તેઓ જોડે વાત કરી રહ્યા છે કે કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 3 દિવસથી આ ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ જે તંત્રનો એક પણ વ્યક્તિ અહીં ન આવ્યો હતો, સરપંચ દ્વારા પણ એઓને કોઈ મદદ ન કરવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝના અહેવાલની સીધી અસર અહીં જોવા મળી છે, કારણ કે જે જિલ્લા વહીવટી તંત્ર છે તે હરકતમાં આવી ગયું છે. અમે મામલતદાર તથા જે ગ્રામ પંચાયતના સભ્યો છે તેઓની ટીમ અહીં આવી પહોંચી છે અને જે ગામના લોકો જે પાણીમાં ફસાયા છે તેઓ જોડે વાતચીત કરી રહી છે અને તેઓને યોગ્ય નિકાલ લાવ્યા પણ આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. જી જી, આભાર જાણકારી આપવા માટે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે, જિલ્લા વહીવટી તંત્રની ટીમ અત્યારે આવી પહોંચી છે. લોકો મુશ્કેલીમાં હતા, પાણી ભરાયું હતું લોકોના ઘરોમાં, તેથી પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા હતા. હવે રાહત.